नमस्कार मित्रों, मारू नाम डॉक्टर आनंद पटेल। हूँ गायनेकोलॉजिस्ट तरीके मदरहुड वुमन्स एंड चाइल्ड केर हॉस्पिटल में फरज बजाऊ छू। हूँ इन्फर्टिलिटी स्पेशलिस्ट और एंडोस्कोपिक सर्जन छू। आज आप व्यंधत्व विषय थोड़ी माहिती आपीशू। IVF एटले इन विट्रो फर्टिलाइजेशन, एटले के जे रीते नॉर्मल रीते पेशेंट ने प्रेग्नेंसी रहती होय एनी जगह आपणे कृत्रिम रीते शरीर की बहार गर्भ बनावीने अने एने पछी आपणे गर्भाशयनी अंदर प्रत्यारोपण करीए ए पद्धति ने IVF एटले के टेस्ट ट्यूब बेबी कही शकाय। IVF माटेनी आजना तबक्के कोई एजनी कोई लिमिटेशन्स छे नहीं। 20 વર્ષથી બહેનોને માડીને 50 વર્ષની બહેન સુધી IVF આપણે કરી શકીએ છીએ। IVF સ્પેસિફિકલી બધા પેશન્ટ્સ માટે નથી હોતું। IVF માટે અમુક પ્રકારના પેશન્ટો આપણે નિર્ધારિત કરેલા છે કે જેમની બંને બાજુની નસો એટલે કે જે ફેલોપિયન ટ્યુબ્સ બંધ હોય, જે પેશન્ટોને ઘણા સમયથી પ્રેગ્નન્સી માટેની ટ્રીટમેન્ટ કરાવતા હોય છતાં પણ એમને પ્રેગ્નન્સી ન રહેતી હોય, 5-6 વખત એમને IUI એટલે કે વીર્યદાન પદ્ધતિ ઇન્ટ્રાયુટરિન ઇન્સેમિનેશન કરાવ્યા હોય છતાં પણ પ્રેગ્નન્સી ન રહેતી હોય, એવા પેશન્ટો માટે જ IVF અથવા આપણે જે ટેસ્ટ ટ્યુબ બેબી કહેતા હોય એ પ્રકારની પદ્ધતિ અનિવાર્ય હોય છે। IVF માં ઘણા પ્રકારના પ્રકારો છે કે જેમ કે એક જે આપણે વાત કરીએ કે જે કપલ છે તો સ્ત્રીના જ સ્ત્રીબીજ અને પુરુષના શુક્રાણુ એટલે કે વીર્ય એનાથી બનતો ગર્ભ આપણે શરીરની બહાર બનાવીને પ્રત્યારોપણ કરીએ એટલે કે એમનું જ જીનેટિક મટીરિયલને આપણે IVF પદ્ધતિ દ્વારા પ્રક્રિયા કરીએ। સેકન્ડ છે કે ઉસાઇડ ડોનેશન એટલે કે જે પેશન્ટોની ઉંમર, જે સ્ત્રીની ઉંમર વધારે, જ્યારે 40-45 વર્ષની ઉંમરથી પણ વધારે હોય અને એમના સ્ત્રીબીજની સંખ્યા ઘણી ઓછી હોય અથવા એ મેનોપોઝમાં જતા રહ્યા હોય, તો એવા પેશન્ટમાં આપણે સ્ત્રીબીજ આપણે બીજા બહેનના લઈને અને એમના હસબન્ડના શુક્રાણુ સાથે એ ગર્ભને ફલિત કરીને ટ્રાન્સફર કરીએ તો એ પ્રક્રિયાને ઉસાઇડ ડોનેશન પ્રક્રિયા કહેતા હોઈએ છીએ। અને ત્રીજી પ્રક્રિયા છે એમ્બ્રિયો ડોનેશન, કે જેની અંદર પુરુષ અને સ્ત્રી બંનેમાં ખામી છે, પુરુષના શુક્રાણુ નહિવત છે અને સ્ત્રીની અંદર બિલકુલ સ્ત્રીબીજ નથી, તો એવા પેશન્ટમાં આપણે આખો ગર્ભ બીજા પુરુષ અને સ્ત્રી દ્વારા બનાવીને અને પ્રત્યારોપણ કરીએ તો એમને એમ્બ્રિયો ડોનેશન। અને ચોથી પ્રક્રિયા જેને આપણે સરોગસી કહેતા હોઈએ, જેમાં હસબન્ડ વાઇફના જ ગર્ભ હોય પણ એ આપણે બીજા બહેનના ગર્ભાશયમાં એ ગર્ભને પ્રત્યારોપણ કરીએ અને સરોગસ, આ બધી પ્રક્રિયાઓ આપણે મધરહુડ હોસ્પિટલમાં કરતા હોઈએ। જનરલી આ પ્રક્રિયામાં 3-4 વિઝિટ પેશન્ટને હોસ્પિટલમાં કરવાની રહેતી હોય છે અને સરેરાશ 1-2 મહિનામાં એક સાયકલની પ્રક્રિયા પૂરી થવામાં સમય લાગતો હોય છે। આજે સાયન્સ ઘણી ટેકનોલોજીમાં આગળ વધ્યું છે, આજે વૈજ્ઞાનિકો પણ ઘણું રિસર્ચ કરી રહ્યા છે, એટલે જ્યારે ટેસ્ટ બેબીની શરૂઆત થઈ એ વખતે રિઝલ્ટ 25-30% હતા અને આજે આપણે IVF સારવારની વાત કરીએ તો 70-75% પેશન્ટો આ ટ્રીટમેન્ટથી કન્સીવ થઈ જતા હોય છે અને એમને પ્રેગ્નન્સી રહેતી હોય છે। ટેસ્ટ બેબીની એઝ સચ સાઇડ ઇફેક્ટ હોતી નથી, ખાલી એમાં એક ઓવેરિયન હાઇપરસ્ટિમ્યુલેશન નામની એક સાઇડ ઇફેક્ટ થતી હોય છે કે જે બહેનોના સ્ત્રીબીજ ઘણી વધારે માત્રામાં હોય એ બહેનોને જ્યારે અમે સ્ત્રીબીજ બનવા માટેના ઇન્જેક્શન્સ આપીએ તો સ્ત્રીબીજ લીધા પછી એ પેશન્ટોને ઘણી વખતે અંડાશયમાંથી થોડો દુખાવો ને એવું 1-2 દિવસ માટે રહેતો હોય તો એમને એટલું હોસ્પિટલાઇઝ રહેવું પડે। બાકી એઝ સચ ટેસ્ટ બેબી IVFની પ્રક્રિયામાં કોઈ એવા સાઇડ ઇફેક્ટ કે કોમ્પ્લિકેશન્સ નથી। બધી જ જે ટ્રીટમેન્ટ મધરહુડ હોસ્પિટલમાં આપણે અવેલેબલ છે અને જે લીગલ દાયરામાં જે પણ ટ્રીટમેન્ટ આવતી હોય છે આપણે કરી શકીએ। સિંગલ મધર ઇઝ પોસિબલ, સિંગલ ફાધર ઇઝ નોટ એટ ઓલ પોસિબલ। સરોગસીમાં પણ હવે કાયદાઓ બદલાવ્યા છે ગવર્મેન્ટના, એટલે જે પહેલાં ફોરેન સરોગસી થતી હતી એ હવે થવી થોડી મુશ્કેલ છે, પણ સરોગસી ઇઝ વેરી મચ અવેલેબલ નાવડેઝ। ભારતીય સંવિધાન પ્રમાણે કાયદા IVF માટે બધા સ્ટેટમાં એક સરખા છે, એટલે ભારત એઝ સચ કન્ટ્રીમાંથી કોઈ પણ સ્ટેટમાંથી આવીને પેશન્ટ IVFની ટ્રીટમેન્ટ લઈ શકે છે। સો આઈ એમ રિયલી થેન્ક યુ વેરી મચ મેડિફ્લેમ ટુ પ્રોવાઈડ સચ અ પ્લેટફોર્મ ફોર આર પેશન્ટ ફોર ઓનલાઈન કન્સલ્ટેશન। એન્ડ જો તમને કોઈ પણ પ્રકારનું કોઈ આમાં ખ્યાલ ના આવતો હોય તો ત્યાં આપણે સિમ્પટમ ચેકર નામનું એક લિંક છે જેને તમે ક્લિક કરીને એમાં તમારા સિમ્પટમ્સ નાખશો તો તમારે કયા ડૉક્ટરનું કન્સલ્ટેશન કરવું એ તમને ખ્યાલ આવશે। થેન્ક યુ વેરી મચ।